वेरी गुड मॉर्निंग बाळको। चलो आपणे धोरण बे विषय अंग्रेजी एमां आगळ शुं जोई गया तो के घणा बधा स्पेलिंग हता ए आपणे होमवर्कमां पाका करवाना हता ने एना पछी एनी एक्सरसाइज एटले के स्पेलिंगमांथी घणा स्पेलिंग एवा हता के जेना स्पेलिंग में कोई कोई वर्ड घटता था तो आपणे ए कम्प्लीट करवानुं एना पछी एनो उच्चार आपेलो होय तो एनी सामे एनुं गुजराती लखवानुं अने जो गुजराती लखेलुं होय तो एनी सामे एनुं अंग्रेजी लखवानुं हतुं। बराबर आवी एक्सरसाइज हती जे आपणे कम्प्लीट करी। ओके तो हवे एना पछी जो आपने पाछा घणा बधा स्पेलिंग आपेला छे तो आ स्पेलिंग छे एनु शुं करवानुं छे आपणे जोईए कि चित्र ओळखी स्पेलिंग उच्चार अने गुजराती अर्थ वाँचो। शुं करवानुं कीधुं के पहेला तो चित्र ओळखो एनो स्पेलिंग एनो उच्चार अने एनो गुजराती छे ए वाँचवानुं छे अने साथे साथे तो के पाकुं पण करवानुं छे। तो आपणे अत्यारे तो वाँचशुं ज बट होमवर्कमां तमे लोको शुं करशो तो के स्पेलिंग छे स्पेलिंग उच्चार अने गुजराती अर्थ सहित सरखा पाका करशो। ओके तो चलो आपणे पहेला चित्रो आपेला छे एनी उपर नजर करीए। बराबर तो पेलू चित्र शेनू देखाय तमने तो के माछली जोई छे बधाए केमां होय तो के मोटा मोटा समुद्र पछी नदीओ एवुं बधुं जे पाणीथी भरायेला होय एटले के जळाशयो होय एमां माछली जोवा मळे છે અને માછલી શેમાં રહે તો કે પાણીમાં જ રહે છે પાણીની બહાર એ રહી શકતી નથી। તો પહેલું ચિત્ર છે માછલીનું એના પછી દેખાય શું તો કે બોટ હોડી હોડી વહાણ જોયું છે ને એ પણ ક્યાં હોય તો કે પાણીમાં જ હોય એટલે કે પાણીમાં જ જો આપણે કોઈ સમુદ્ર કિનારે કોઈ નદીમાં છીએ બરાબર તો એના આ કિનારેથી સામેના કિનારે આપણે જવું હોય તો શું કરવાનું તો કે હોડી હોય એમાં બેસીને જવાનું હોય કેમ કે પાણીમાં રસ્તો હોય નહીં તો શું કરવાનું હોડી છે એને આપણે આગળ લઈ જવાની અને આપણે જવું હોય ત્યાં પહોંચી શકીએ બરાબર ને એટલે કે જળ પાણીમાંથી જો તમારે કોઈ આરપાર જવું છે તો કયા રસ્તાનો ઉપયોગ થશે હોડી કે વહાણ બરાબર તો પેલું છે હોડી એના પછી જોવો શું છે વહાણ તો તમે પહેલાં એ વિચારતા હશો કે હોડી અને વહાણ એમાં ફરક શું છે તો કે જો હોડી છે નાનકડી હોય છે અને એમાં બીજી કોઈ સગવડ હોતી નથી ખાલી બેસવાનું જ હોય છે બરાબર તો કે આ પારથી ઓલા પાર સુધી તમારે જવું છે બરાબર તો એમાં હોડીમાં બેસી અને જઈ શકો એના પછી એવું વહાણ તો વહાણ છે એ બહુ મોટું બધું હોય છે એની અંદર રૂમ હોટેલ જેવી સગવડ હોય છે કે જેમાં જમવાનાથી લઈને રહેવાથી લઈને રૂમ સુધી બધી વસ્તુઓ હોય છે એમાં ડાન્સ બાર ને એટલે કે એવી બધી સગવડ પાર્ટી કરવી હોય કે એવી કોઈ પણ સગવડ જોતી હોય તો બધી શેમાં તો કે વહાણમાં હોય છે કેમ કે એ બહુ મોટું બધું હોય અને એમાં એક હારે ઘણા બધા માણસો બેસી શકે છે તો હોડી અને વહાણ બંનેને અલગ અલગ કહેવાય અને અલગ અલગ સુવિધાઓ હોય છે। ચલો એના પછી આવશે ગાડું તમે જોયું હોય તો પહેલાંના જમાનામાં જો કે અત્યારે પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે બરાબર કદાચ તમે ના જોયું હોય તો ગાડું કોને કહેવાય તો કે બે બળદ હોય એને બાંધેલા હોય અને એમાં ખેડૂત હોય છે ખેતી કરતો હોય એને ચલાવતો હોય ને પાછળ ગાડું હોય બરાબર કે જેમાં તમારે કંઈક વસ્તુઓ લઈ જવા કરવાની છે વાડીમાં કે પછી વાડીએથી લઈ આવવાની હોય એ વસ્તુ આપણે એમાં મૂકવાની થાય છે સમજાઈ ગયું
એને શું કહેવાય? ગાડું. એના પછી મોટરસાયકલ, આપણે જે ગાડી કહીએ છીએ બરાબર, મોટરસાયકલ. હીરો સ્પ્લેન્ડર પ્લસ ને પેશન પ્રો ને એવી બધી ગાડી આવે છે, બાઇક બરાબર, એને બધાને શું કહેવાય? મોટરસાયકલ બરાબર. એના પછી આવશે જીપ. જીપ તો એને જીપ જ કહેવાશે, આપણે ગુજરાતીમાં પણ જીપ જ કહીશું બરાબર. તો જીપ છે કેવી હોય? તો કે એમાં કારની જેમ ઉપર ઢાંકેલું હોતું નથી બરાબર, ને દેખાવે પણ આવી જોઈએ છે, તમે બધાએ જોઈ હશે. એના પછી માથું, આપણું માથું છે એને અંગ્રેજીમાં હેડ કહેવાય. માથું છે એનો ફોટો દોરેલો છે. ને એના પછીનું છે હાથનો ફોટો. શેનો છે? હાથનો. તો ચલો ફોટા કમ્પ્લીટ કરી લીધા પછી હવે એના સ્પેલિંગ જોઈએ. પેલું છે એફ આઈ એસ એચ ફીસ, એને શું વંચાય? એફ આઈ એસ એચ ફીસ એટલે માછલી. શું થાય? ફીસ એટલે માછલી. એના પછી બી ઓ એ ટી બોટ એટલે શું થાય? હોડી. બી ઓ એ ટી બોટ એટલે હોડી. અને એસ એચ આઈ પી સીપ એટલે વહાણ. શું થાય? સીપ એટલે વહાણ. અને બોટ એટલે હોડી. બી ઓ એ ટી બોટ એટલે હોડી અને સીપ એટલે વહાણ. સીપનો સ્પેલિંગ એસ એચ આઈ પી સીપ એટલે વહાણ. એના પછી આવશે ગાડું. એનું સ્પેલિંગ કે સી એ આર ટી, કાર્ટ એટલે ગાડું. સી એ આર ટી કાર્ટ એટલે તો કે ગાડું. ચલો હવે એના પછીનો સ્પેલિંગ મોટરસાયકલ, એને અંગ્રેજીમાં શું કહેવાય? બાઇક. અને એનો સ્પેલિંગ થાય બી આઈ કે ઈ બાઇક એટલે મોટરસાયકલ. શું? બાઇક એટલે મોટરસાયકલ. એના પછી આવશે જીપ, જે ડબલ ઈ પી, જે ડબલ ઈ પી જીપ એટલે જીપ બરાબર. એના પછી એચ ઈ એ ડી, એચ ઈ એ ડી હેડ એટલે માથું. શું થશે? હેડ એટલે માથું. માથું છે એને અંગ્રેજીમાં શું કહેવાય? હેડ. અને એના પછીનો સ્પેલિંગ છે હેન્ડ, હાથ છે એને અંગ્રેજીમાં હેન્ડ કહેવાય. શું કહેવાય? હેન્ડ. નું સ્પેલિંગ એચ એ એન ડી, હેન્ડ એટલે હાથ. ચલો આપણે થોડુંક સરખું સરખું હોય એવા બધા સ્પેલિંગ જોઈ ગયા. માછલીને ફિશ કહેવાય, હોડીને બોટ કહેવાય, પછી વહાણને અંગ્રેજીમાં સીપ કહેવાશે, ગાડું હોય એને અંગ્રેજીમાં કાર્ટ કહેવાય, એના પછી મોટરસાયકલને તો કે બાઇક, એના પછી જીપને તો કે જીપ જ કહેવાશે, પછી માથું છે એના માટે અંગ્રેજીમાં હેડ શબ્દ છે. શું? હેડ. અને હાથ છે એના માટે અંગ્રેજીમાં શું શબ્દ આપેલો છે? તો કે હેન્ડ. ચલો સમજાઈ ગયું. તો આપણે કેટલા સ્પેલિંગ આપેલા છે ટોટલ કરી અને 8 બરાબર. તો હોમવર્કમાં શું કરશું? આપણે જો આપેલા બધા સ્પેલિંગ છે એને સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને ગુજરાતી સહિત વાંચવાનું છે અને પાકું કરવાનું છે. સાથે લખીને પાકું કરો તો વધારે ગુણ, સ્પેલિંગ સહિત યાદ રહી જાય બરાબર. જો આ સ્પેલિંગ આવડી જશે એના પછી આપણે આગળ એની એક્સરસાઇઝ કરવાની છે બરાબર. એટલે સ્પેલિંગ પાકા કરી લેજો, કાલનું હોમવર્ક. ચલો હવે એના પછીના જે સ્પેલિંગ આપેલા છે એ આપણે એના પછીના વિડીયોમાં જોશું.